હાય, હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? અને સૌથી પહેલાં તો હું તમને વેલકમ ટુ રેન્કર્સ ચેનલ કહીને ખૂબ ખૂબ તમારો આભાર માનવા માગું છું, કારણ કે રેન્કર્સ ચેનલે ફક્ત એક જ અઠવાડિયામાં 500 સબસ્ક્રાઈબર પૂરા કરી દીધા છે. અને અમારી ટીમ એટલે કે રેન્કર્સ ચેનલની ટીમ તમને સતત સારામાં સારું નોલેજ આપવા માટે બંધાયેલી છે. આજના આ વિડીયોમાં આપણે ગઈ ફેરી કેમેસ્ટ્રીના 9મા ધોરણના બેઝ કર્યા હતા, તો 10મા ધોરણમાં જે કેમેસ્ટ્રીનું બેઝિક ગણાય કે જે રાસાયણિક સમીકરણો માટે ગણાય એના વિશે આપણે ધ્યાન કરીશું. અને આ વિડીયો મારા માટે ખૂબ જ અગત્યનો છે અને સૌથી ગોલ્ડન વિડીયો ગણાય, સૌથી ગોલ્ડન ટોપિક્સ ગણાય એ ટોપિક હું આજના વિડીયોમાં કવર કરવા માગું છું. આપણે જાણીએ છીએ તેમ ડાલ્ટને પણ કીધું હતું કે કોઈ પણ પદાર્થ એ અલગ અલગ પરમાણુનો બનેલો છે. તો આપણે હવે એક વસ્તુ વિચારો કે કોઈ પણ પદાર્થ બેઝિકલી શાનો બનેલો છે, તો એ બનેલો છે તત્વ સંયોજન કે મિશ્રણ. એ તત્વો ભેગા થાય છે, આપણી પાસે કુલ 118 તત્વો અત્યારે આપણને મળી રહ્યા છે, જેમાંથી અલગ અલગ તત્વો જોડાઈને ક્યાં તો સંયોજન બનાવે છે, ક્યાં તો મિશ્રણ બનાવે છે. અને આ જે તત્વ સંયોજન કે મિશ્રણ છે એને આગળ આપણે આગળ વિચારીએ કે અણુઓનો બનેલા છે. અને આ અણુઓને આપણે વધારે ડિટેલમાં જોવા જઈએ તો એ અણુઓ પરમાણુઓના બનેલા છે. એટલે કે કોઈ પણ પદાર્થ શેનો બનેલો છે? તત્વ સંયોજન કે મિશ્રણ. આ તત્વ સંયોજન કે મિશ્રણ શેના બનેલા છે? અણુઓ. અણુઓ શેના બનેલા છે? પરમાણુઓ. અને આ પરમાણુઓને વિચારે તો પરમાણુના કેન્દ્રમાં કોણ છે? ન્યુક્લિયસ. એ આપણે ડાલ્ટન ને રુધરફળ ને બધાના પ્રયોગો પરથી આપણે ગઈ ફેરીના વિડીયોમાં સમજ્યા હતા. કયા વિડીયોમાં સમજ્યા હતા? કે પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ આવેલું છે. અને એ ન્યુક્લિયસમાં કોણ છે? પ્રોટોન, ન્યુટ્રોન છે. આજુબાજુ કોણ છે? ઇલેક્ટ્રોન છે. પરમાણુની રચના આ રીતે હતી કે પરમાણુનું એક કેન્દ્ર છે અને આ જે પરમાણુનું કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રને આપણે નાનું એક ઘર છે એ ઘરને નામ આપેલું ન્યુક્લિયસ. અને એ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન નામના અપરમાણુય કણો રહે છે. જે પ્રોટોન ધન વીજભારિત કણ છે, ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. અને આજુબાજુ જે આ કક્ષા બતાવી છે એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. ફરી વાર કહું કે કોઈ પણ પદાર્થ શેનો બનેલો છે? તત્વ સંયોજન મિશ્રણ. આ તત્વ સંયોજન કે મિશ્રણો શેના બનેલા છે? અણુઓ. અણુઓ શેના બનેલા છે? પરમાણુઓ. પરમાણુના કેન્દ્રમાં કોણ છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં કોણ છે? પ્રોટોન, ન્યુટ્રોન છે. આજુબાજુ કોણ છે? ઇલેક્ટ્રોન છે. અને આ સાથે હું તમને એક સવાલ કરીશ કે પરમાણુ જે છે એ પરમાણુ કેવો છે? તમારે જવાબ આપવાનો છે સ્વાર્થી છે. શું કહું છું? ફરી વાર સાંભળજો. પરમાણુ કેવો છે? સ્વાર્થી. તરત જ સવાલ થશે, કેમ સાહેબ, કેમ તમે પરમાણુને સ્વાર્થી કીધો જ કેમ? એનું કારણ છે કે પરમાણુએ પોતાના જીવનકાળમાં, એટલે કોઈ પણ પરમાણુ હંમેશા એક જ વસ્તુ પૂરું કરવા માંગે છે, એને કહેવાય અષ્ટક. શું કહેવાય? અષ્ટક. અષ્ટક એટલે શું? અષ્ટક એટલે શું? તો કોઈ પણ પરમાણુ તેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માંગે છે. કોઈ પણ પરમાણુ બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માંગે છે. સવાલ એ થશે, બાહ્ય કક્ષા એટલે શું? તો કોઈ પણ પરમાણુ જ્યારે બને છે ત્યારે એક કરતાં એક કક્ષા પણ ધરાવી શકે, એક કરતાં વધારે પણ કક્ષા ધરાવી શકે. તો સૌથી છેલ્લામાં છેલ્લી કક્ષા જે હોય છે એને બાહ્ય કક્ષા કહે છે. જેમ કે આ ક્લોરિન તત્વ બતાવે છે કે જેની પહેલી કક્ષામાં નિયમ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન આવશે, બીજી કક્ષામાં નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન આવવા જોઈએ, પણ ક્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન હોય. તો આ જે બીજી કક્ષા થઈ એ છેલ્લામાં છેલ્લી કક્ષા થઈ, જેને આપણે નામ આપ્યું બાહ્યતમ કક્ષા. અને આ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માંગે છે. એટલે કોઈ પણ પરમાણુ પોતાનો સ્વાર્થ કેવી રીતે પૂરો કરે છે? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કેવી રીતે પૂરો કરે છે? તો પરમાણુ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવશે. ફરી વાર કહું છું, ધ્યાન આપજો. કોઈ પણ પદાર્થ શેનો બનેલો છે? તત્વ સંયોજન કે મિશ્રણ. આ તત્વ સંયોજન કે મિશ્રણ શેના બનેલા છે? અણુઓ. અણુઓ શેના બનેલા છે? પરમાણુ. પરમાણુના કેન્દ્રમાં કોણ છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં કોણ છે? પ્રોટોન, ન્યુટ્રોન છે. આજુબાજુ કોણ છે? ઇલેક્ટ્રોન છે. અને આ પરમાણુ કેવો છે? સ્વાર્થી. સ્વાર્થી કેમ? કારણ કે તેને બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા છે, કારણ કે પરમાણુએ પોતાની અષ્ટક રચના પૂરી કરવી છે. અને આ અષ્ટક રચના પૂરી કરવા માટે, આ સ્વાર્થ પૂરો કરવા માટે પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે, કાં તો ઇલેક્ટ્રોન મેળવશે. જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પોતે બનશે ધન, અને ઇલેક્ટ્રોન મેળવે તો બનશે ઋણ. એટલે ફરી વાર તમને હું પૂછું, પરમાણુ કેવો છે? તમારે કહેવાનું સ્વાર્થી. પરમાણુ કેવો છે? સ્વાર્થી, કારણ કે તેને બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા છે. અને બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે. જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇલેક્ટ્રોન પોતે નેગેટિવલી ચાર્જ છે, એટલે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત કણ છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુમાંથી ઋણ વીજભાર બહાર કાઢો છો તે પોતે બને છે ધન. જ્યારે કોઈ પણ પદાર્થમાંથી કે કોઈ પણ પરમાણુમાંથી તમે ઇલેક્ટ્રોન નાખો છો, એટલે કે ઋણ વીજભાર આપો છો, એટલે પોતે બનશે ઋણ. એટલે આ રીતે કોઈ પણ પરમાણુ ધન આયન કે ઋણ આયન બનીને પોતાની અષ્ટક રચના પૂરી કરવા માંગે છે. મેં તમને કીધું એમ,
કુદરતમાં હવે એવું સમજી લો કે આપણી પાસે કુલ 118 તત્વો છે. 118 તત્વો, 118 118 તત્વો ભણવા આપણા માટે તો અઘરા છે, પરંતુ આપણે પહેલા 20 તત્વોનું ધ્યાન કરીશું. તો સૌથી પહેલાં આ 20 તત્વોને યાદ રાખવા માટેનું શોર્ટકટ મેં અહીંયા તમને આપ્યું છે, જે હસતા હસતા પણ યાદ તો રાખી દેવાનું, પાંચ વાર બોલશો એમને યાદ રહી જશે. હનુમાન ચાલીસા જેટલું સહેલું છે. તો યાદ રાખો, હા હિલી બેબો કાના ઓફ નિસા, જેમાં હા એટલે હાઇડ્રોજન, હિ એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે બેરેલિયમ, બોબો કા બોબો બોરોન કાર્બન, નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન, નીનો નિયમ, સાનો સોડિયમ, નિસા એટલે નિયોન સોડિયમ, નિસા એટલે નિયોન સોડિયમ. તમારે યાદ થાય એટલું જ રાખવાનું છે. હા હિલી બેબો કાના ઓફ નિસા. અને એના પછીના આ 1-11 તત્વો તમારે આ રીતે યાદ રહી જશે. અને એની સાથે યાદ રાખવાનું છે, માજીએ સાલી ફોસલાવે ચાલ આવી જા કાકા. માજી કેમેસ્ટ્રીમાં આપણે મેગ્નેશિયમને માજી કહીશું. આખા કેમેસ્ટ્રીમાં થ્રુ ધ યર, થ્રુ ધ ટેન્થ, થ્રુ ધ ઇલેવન્થ, માજી એટલે મેગ્નેશિયમ, માજી એટલે મેગ્નેશિયમ, મેગ્નેશિયમ માજીનો રોલ નંબર 12 છે, યાદ રાખજો. માજીનો રોલ નંબર 12 છે. એ એલ્યુમિનિયમ, સાલી સિલિકોન, સિલિકોન સાલી છે, સાલી સિલિકોન, ફોસ્ફરસ સલ્ફર, ફોસ લાવે ફોસ્ફરસ સલ્ફર લાવે, ચલ ક્લોરિન, આવી જા આર્ગોન, કાકા પોટેશિયમ અને કેલ્શિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. હા, તમને એવું સ્પષ્ટ કહી દઉં કે જ્યારે પણ તમે કોઈ પણ તત્વની સંજ્ઞા લખી રહ્યા છો ત્યારે તમારે કેપિટલ અને સ્મોલનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે જો કેપિટલ સ્મોલનું ધ્યાન નહીં રાખો તો તેનો અર્થ બદલાઈ જતો હોય છે. જેમ કે હું તમને કહું કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ, તો એવું વિચાર લો કે કાર્બન મોનોક્સાઇડ તો કેપિટલ સી કેપિટલ ઓ, તો આ થઈ ગયા કાર્બન મોનોક્સાઇડ. પણ તમે જો આ ઓ સ્મોલ કરી દો છો તો આ બની જાય છે કોબાલ્ટ. એટલે કેપિટલ સ્મોલનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે ધ્યાન કરો કે જ્યારે આપણે વાત કરીએ છીએ 1-20 તત્વોની, તો 1-20 તત્વો કેમ તમને યાદ રખાયા છે, તો એનું કારણ છે એ 1-20 તત્વો જે પણ છે, 1-20 તત્વોની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા સમજવાની. તો સંયોજકતા નવો શબ્દ આવ્યો કે સંયોજકતા શું છે સર? સંયોજકતા એટલે કશું જ નહીં, કોઈ પણ પરમાણુ પોતાની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે પરમાણુ જે પણ ઇલેક્ટ્રોન ગુમાવે છે કે જે પણ ઇલેક્ટ્રોન મેળવે છે, એ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે એ જે સંખ્યા છે એને આપણે સંયોજકતા નામ આપીશું. તો સૌથી પહેલાં હાઇડ્રોજનની વાત કરીએ, હાઇડ્રોજન એટલે સંજ્ઞા એચ છે, જેને ઇલેક્ટ્રોન રચના એને નંબર 1 એટલે કે એની પાસે ઇલેક્ટ્રોન એક જ છે, ઇલેક્ટ્રોન રચના પણ એક જ થશે, એની સંયોજકતા એક હોય છે. હાઇડ્રોજન ઘણીવાર એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઘણીવાર એક ઇલેક્ટ્રોન મેળવે છે, મોસ્ટલી હાઇડ્રોજન બંધ બનાવે છે, અલગ અલગ પ્રકારની સંયોજકતા રચાવે છે. અત્યારે આપણે કામ પૂરતું ખાલી સંયોજકતા એક ગણીને આગળ વધીશું. તો હિલિયમ, હિલિયમે પોતાની હિલિયમની સંજ્ઞા એટલે કે સિમ્બોલ છે કેપિટલ એચ સ્મોલ ઈ, જેની ઇલેક્ટ્રોન રચના છે 2, એટલે એ શું કરશે, પોતાની ઇલેક્ટ્રોન રચના બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા કરીને એ બની ગયો છે નિષ્ક્રિય. અને નિષ્ક્રિય બન્યો છે એટલે ના તો ઇલેક્ટ્રોન ગુમાવશે ના તો ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે એને પોતાનો સ્વાર્થ પૂરો કરી દીધો છે, અને એટલા માટે એની સંયોજકતા શૂન્ય થશે. જો લિથિયમની વાત કરો તો લિથિયમ એટલે કેપિટલ એલ સ્મોલ આઈ, લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 2-1, સંયોજકતા 1 થશે, કારણ કે બહારની કક્ષામાં એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. આ બહારની કક્ષા છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, બહારની કક્ષા, બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 1, એને કરવાના કેટલા છે 8, 8 કરવા માટે ક્યાં તો એ 1 ગુમાવશે ક્યાં તો 7 મેળવશે. સહેલું શું પડે, 1 ગુમાવવું કે 7 મેળવવું? તો સીધી વસ્તુ છે, 1 ગુમાવવું સહેલું પડશે. અને તેથી લિથિયમ શું કરશે, પોતાની બહારની કક્ષામાંનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, એટલા માટે એની ઇલેક્ટ્રોન રચના એટલે સંયોજકતા થઈ જાય છે 1. જો બેરેલિયમની વાત કરીએ તો બેરેલિયમ એટલે કેપિટલ બી સ્મોલ ઈ, બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બહારની કક્ષામાં 2 છે, કરવાના 8 છે, 8 કરવા માટે ક્યાં તો 2 ગુમાવશે ક્યાં તો 6 મેળવશે, સહેલું પડશે 2 ગુમાવવું, એટલે 2 ગુમાવીને સંયોજકતા 2 કરીને Be+2 બનશે. લિથિયમ બની જશે Li+, બેરેલિયમ બની જશે Be+2. અગર બોરોનની વાત કરીએ તો બોરોન એટલે બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન કરવાના 8 છે, બહારની કક્ષામાં 3 છે, 8 કરવા માટે ક્યાં તો 3 ગુમાવશે ક્યાં તો 5 મેળવશે, સીધી વસ્તુ છે, સહેલી વસ્તુ છે, 3 ગુમાવીને એ Be+3 બનશે. હા, કાર્બનની વાત કરીએ તો કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે કાર્બન 4 ગુમાવી પણ શકે છે, કાર્બન 4 મેળવી પણ શકે છે, પરંતુ 90% કેસમાં કાર્બન પોતાના બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન ક્યારે ગુમાવવું કે મેળવતું નથી. એ 4 સંસંયોજક બંધ બનાવે છે જે આપણે ધોરણ 10માં ભણીશું, એટલે કાર્બનની સંયોજકતા માટે અત્યારે ડેશ રાખીએ. યાદ રાખજો, કાર્બન 4 સહસંયોજક બંધ બનાવે છે. ધોરણ 10માં આપણે 4th ચેપ્ટરમાં બધી જ વસ્તુ કાર્બનની સમજીશું. જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજનની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે ક્યાં તો 5 ગુમાવશે ક્યાં તો 3 મેળવશે, સહેલું શું પડશે, 3 મેળવવું, અને 3 મેળવીને એ -3 એટલે કે N-3 નાઇટ્રાઇડ બનશે.
ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની બહારની કક્ષામાં, બહારની કક્ષામાંના 6 ઇલેક્ટ્રોનને 8 કરવા માટે ક્યાં તો 6 ગુમાવશે ક્યાં તો 2 મેળવશે. સહેલું શું પડે? 2 મેળવવું, અને 2 મેળવીને ઓ માઇનસ 2 ઓક્સાઇડ બને છે. જો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી એ ક્યાં તો 7 ગુમાવશે ક્યાં તો 1 મેળવશે. સહેલું પડશે 1 મેળવવું. જ્યારે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, તમે જ્યારે કોઈ પણ નેગેટિવિટી લો છો એટલે માઇનસ બનો છો, એટલે ફ્લોરિનની સંયોજકતા બની જશે 1. ફરીવાર નિયોનની વાત કરીએ તો નિયોનનો નંબર છે 10. 10 છે એટલા માટે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. જ્યારે પોતાનો સ્વાર્થ પૂરો કરીને બેઠો છે, બાય ડિફોલ્ટ એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે જ, તો ના તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે ના તો ઇલેક્ટ્રોન મેળવવાનો છે. જો ઇલેક્ટ્રોન ગુમાવવાનો પણ નથી, જો ઇલેક્ટ્રોન મેળવવાનો પણ નથી, તો એની સંયોજકતા થઈ જશે 0. સોડિયમ, સોડિયમ પોતાની બહારની કક્ષામાંનો 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે, કારણ કે અહીંયા પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા, તો ત્રીજી કક્ષા બની જશે બાહ્યતમ કક્ષા, અને ત્રીજી કક્ષા બાહ્યતમ કક્ષા બને છે એટલા માટે સોડિયમ બહારની કક્ષામાંના 1 ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોનને 8 કરવા માટે ક્યાં તો 1 ગુમાવશે ક્યાં તો 7 મેળવશે. સહેલું પડશે 1 ગુમાવવું, એટલે સોડિયમ હંમેશા 1 ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસ બને છે. માજી, 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 તો માજી પોતાની બહારની કક્ષામાંના 2 ઇલેક્ટ્રોન, એટલે કે મેગ્નેશિયમ પોતાની બહારની કક્ષામાંના 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 બનતો હોય છે, એટલે સંયોજકતા 2 છે. એલ્યુમિનિયમ તેવી જ રીતે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al+3 બને છે. આપણે સિલિકોન માટે, સિલિકોન અર્ધધાતુ તત્વ, અર્ધધાતુ તત્વ તરીકે વર્તે છે એટલા માટે સિલિકોનની સંયોજકતા ફરીવાર કાર્બનની જેમ ડેશ રાખી ફોસ્ફરસ તરફ આગળ જઈશું. ફોસ્ફરસની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, ફોસ્ફરસે કરવા છે 8. 8 કરવા માટે ક્યાં તો ફોસ્ફરસ 5 ઇલેક્ટ્રોન ગુમાવશે ક્યાં તો 3 મેળવશે. સહેલું શું પડે? 3 મેળવવું. 3 મેળવશે એટલે P-3, એટલે સંયોજકતા બની જશે 3. અગર હું વાત કરું સલ્ફરની, તો સલ્ફર સેમ વસ્તુ કરે છે. સલ્ફર પોતાની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અને 8 ઇલેક્ટ્રોન કરવા માટે સલ્ફર ક્યાં તો 6 ગુમાવશે ક્યાં તો 2 મેળવશે. એટલે 2 મેળવવા સૌથી સહેલા પડશે, એટલે 2 મેળવીને S-2 સાથે સલ્ફાઇડ બની અને પોતાની સંયોજકતા 2 બનાવે છે. ક્લોરિનની વાત કરો તો ક્લોરિન બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને 7 ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી ક્લોરિનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન કરવાના 8. 8 કરવા માટે ક્યાં તો 7 ગુમાવે ક્યાં તો 1 મેળવે. સીધી વસ્તુ છે, 1 મેળવવું સહેલું પડશે, એટલે ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- બનાવે છે, ક્લોરાઇડ. આર્ગોન 2, 8, 8, એટલે આર્ગોને પોતાની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરી નાખ્યા છે એટલા માટે આર્ગોન નિષ્ક્રિય છે. આર્ગોને પોતાનો સ્વાર્થ પૂરો કર્યો છે. પોટેશિયમને કેલ્શિયમ, તો પોટેશિયમને કેલ્શિયમ માટે તમને એવું થશે કે સર અહીંયા 2, 8, 8, 1 ને 2, 8, 8, 2, એ વિશે 10મા ધોરણમાં તમે વધારે ડિટેલમાં ભણશો. હાલ પૂરતું યાદ રાખો કે પોટેશિયમ પોતાની બહારની કક્ષા એટલે કે 4થી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે પોટેશિયમ સામાન્ય રીતે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને K+, અને કેલ્શિયમ પોતાની બહારની કક્ષામાંનો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Ca+2 બનવાની વૃત્તિ ધરાવે છે. અહીંયા આ ટેબલમાં એકદમ વસ્તુ સ્પષ્ટ છે કે જેટલા પણ મેં કેસરી કલરથી કર્યા છે એ દરેકે દરેક તત્વ નિષ્ક્રિય તત્વ છે. હિલિયમ, નિયોન, આર્ગોન અને સોડિયમ, લિથિયમ ને પોટેશિયમ જ્યાં આગળ એક એક કક્ષા વધી રહી છે. ટૂંકમાં તમારે આ 1 થી 20 તત્વોના નામ, નંબર અને સંયોજકતા તમારે યાદ રાખવાની થશે, બરાબર છે. એટલે આજના વિડીયોમાં તમને હું આ વિડીયોમાં 1 થી 20 તત્વો કેવી રીતે બને છે, 1 થી 20 તત્વો કેવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવે છે કે ઇલેક્ટ્રોન મેળવે છે એના વિશે સમજાવ્યું. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, કે કોઈ પણ પરમાણુ કેવો છે, સ્વાર્થી, અને પોતાનું સ્વાર્થીપણું પૂરું કરવા માટે બહારની કક્ષામાં ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવશે. જો ગુમાવે તો પોતે બનશે ધન, જો મેળવશે તો પોતે બનશે ઋણ, પણ ગુમાવીને કે મેળવીને અષ્ટક રચના પૂરી કરવા માટે એ ધનાયન ઋણાયન બને છે, અને ધનાયન ઋણાયન એકબીજા સાથે જોડાઈને અલગ અલગ સંયોજનો બને છે, અને આ અલગ અલગ સંયોજનો એકબીજા સાથે જોડાઈને નવા નવા સંયોજનો બનાવતા હોય છે, જે આપણે આગલા વિડીયોમાં સમજીશું. ફરીવાર આજના વિડીયોમાંથી તમારે આ 1 થી 20 તત્વોને યાદ રાખીને એનું ટેબલ તૈયાર કરવાનું છે.